નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની અંદર કમ્પ્યુટરમાં પાવર પોઈન્ટમાં સ્લાઇડને જુદી જુદી ઇફેક્ટ કઈ રીતના આપવી તે જોવાના છીએ. આ ઇફેક્ટની અંદર કઈ કઈ જુદી જુદી ઇફેક્ટ આવે તે જોઈએ. તો કે પાવર પોઈન્ટમાં સ્લાઇડની જુદી જુદી ઇફેક્ટની અંદર બેકગ્રાઉન્ડ, સ્લાઇડ ટ્રાન્ઝિશન, એનિમેશન, એની અંદર એનિમેશન સ્કીમ એન્ડ કસ્ટમ એનિમેશન, રિહર્સલ ટાઈમિંગ, કિયોસ્ક શો અને કસ્ટમ શો, અલગ અલગ પ્રકારની ઇફેક્ટ અહીંયા આપેલી છે. તેમાં સૌ પ્રથમ આપણે જોઈએ બેકગ્રાઉન્ડ ઇફેક્ટ. હવે બેકગ્રાઉન્ડની અંદર અહીંયા તમે જોવો છો, મેં બેકગ્રાઉન્ડમાં બ્લેક કલર લીધો છે અને એક કલર ઇફેક્ટ આપેલી છે. તો પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન સ્લાઇડને બેકગ્રાઉન્ડ કલર આપવા બેકગ્રાઉન્ડ ઇફેક્ટનો યુઝ થાય છે, કે જેની મદદથી આપણે સ્લાઇડ વધારે અસરકારક લાગે છે. જો અહીંયા તમે જુઓ અલગ અલગ કલરમાં દેખાય છે, એવી રીતના તમે બ્લેક કલરની જગ્યાએ કોઈ પણ કલર આપી શકો છો. તો આવી રીતના વધારે બેકગ્રાઉન્ડને સરસ બનાવવા, આકર્ષક બનાવવા માટે બેકગ્રાઉન્ડ ઇફેક્ટનો યુઝ થાય છે. જોઈએ પાવર પોઈન્ટની અંદર કેવી રીતના બેકગ્રાઉન્ડ ઇફેક્ટ અપાય. તો કે પાવર પોઈન્ટ સ્ટાર્ટ કરી તેમાં ફોર્મેટની અંદર બેકગ્રાઉન્ડ આપેલું હશે, તેની ઉપર ક્લિક કરતા એક ડાયલોગ બોક્સ જોવા મળશે. તેમાં ડાબી બાજુ તમે જોઈ શકો છો એક ગ્રાફ જેવું આપેલું છે, તેની નીચે કલર માટેનું ઓપ્શન આપેલું છે. એમાં મોર કલરમાં જશો એટલે અલગ અલગ કલર જોવા મળશે વધારાના, એવી રીતના કસ્ટમ કલર આપેલા છે જેમાંથી કલર સેટ કરી શકશો. એવી જ રીતના એની અંદર ફિલ ઇફેક્ટ આપેલી છે, જેની અંદર કલરની અલગ અલગ ઇફેક્ટ આપેલી હશે, ગ્રેડિયન્ટ, હોરિઝોન્ટલ, વર્ટિકલ એવી રીતના. હવે એવી રીતના કોઈ પણ કલરની ઇફેક્ટ તમે અહીંયા લઈ શકો છો, સિલેક્ટ કરી ઓકે આપો અને એપ્લાય ટુ ઓલ કરશો તો બધી સ્લાઇડમાં આવશે, જ્યારે એપ્લાય કરશો તો એક જ સ્લાઇડની અંદર આવશે. જો એપ્લાય ટુ ઓલ કરી તમે ન્યૂ સ્લાઇડ લેશો તો એની અંદર પણ આ જ ઇફેક્ટ જોવા મળશે. તો આવી રીતના અલગ અલગ તમે બેકગ્રાઉન્ડની ઇફેક્ટ અને અલગ અલગ કલર આપી શકો છો. કેવી રીતના? તો ફોર્મેટ મેનુમાં જઈને બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી એની અંદર કોઈ પણ એક કલર સિલેક્ટ કરી અને એપ્લાય આપો તો એક સ્લાઇડમાં આવે, અને એપ્લાય ટુ ઓલ આપશો તો બધી સ્લાઇડની અંદર જોવા મળશે. આવી રીતના તમે બેકગ્રાઉન્ડને અલગ અલગ ઇફેક્ટ અથવા તો કલર આપી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ સ્લાઇડ ટ્રાન્ઝિશન. સ્લાઇડ ટ્રાન્ઝિશન શું છે? તો કે સ્લાઇડ ટ્રાન્ઝિશન એક એવી વસ્તુ છે કે જે તમે પ્રેઝન્ટેશન જ્યારે શો કરો છો, એટલે કે પ્રેઝન્ટ કરો છો, તે પહેલાં તમારું પ્રેઝન્ટેશન કેવું દેખાશે તે નક્કી કરવા માટે આપણે સ્લાઇડ ટ્રાન્ઝિશનનો ઉપયોગ કરીએ છીએ, કે જેની મદદથી આપણી સ્લાઇડ અલગ અલગ વેમાં, અલગ અલગ દિશામાંથી આવે છે અથવા તો અલગ અલગ ઇફેક્ટ ની રીતના આવે છે. હવે કેવી રીતના આવે તે આપણે જોઈએ. પાવર પોઈન્ટને આપણે ઓપન કરીશું પહેલા. પાવર પોઈન્ટ ઓપન કર્યા બાદ તમે જોવો છો અહીં સ્લાઇડ શોમાં જશો. સ્લાઇડ શોની અંદર સ્લાઇડ ટ્રાન્ઝિશન એવી એક ઓપ્શન આપેલું હશે, તેની પર ક્લિક કરો એટલે જમણી બાજુ સાઈડમાં એક ડાયલોગ બોક્સ જોવા મળશે. એની અંદર પહેલાં છે એપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ. કોઈ પણ એક સ્લાઇડ તમે સિલેક્ટ કરો છો અને એની અંદર આમાંથી નો ટ્રાન્ઝિશનની જગ્યાએ કોઈ પણ એક ઇફેક્ટ આપો છો. જો અહીંયા ઘણી બધી ઇફેક્ટ છે, બોક્સ ઇન, બોક્સ આઉટ, એવી રીતના ઘણી બધી છે, કટ, સ્પ્રિંગ, વ્હીલ, વાઇપ અપ, વાઇપ રાઇટ, લેફ્ટ, ડાઉન, પછી એની સ્પીડ હોય સ્લો, ફાસ્ટ, મીડિયમ સેટ કરી શકો છો. સ્લો રાખો તો એ ધીરે ધીરે એની ઇફેક્ટ જોવા મળે, ફાસ્ટ રાખશો તો ફાસ્ટ જોવા મળે, એવી રીતના મીડિયમ પણ રાખી શકો છો. ત્યાર પછી સાઉન્ડ પણ રાખી શકો છો. ત્યાર પછી એડવાન્સ ઓપ્શન આપેલા છે સ્લાઇડ માટેના, કે માઉસ ક્લિકથી તમે એની સ્લાઇડને ઇફેક્ટને જોઈ શકો છો અથવા તો ઓટોમેટિક જોઈ શકો છો. જેવી રીતના આપણે માઉસ ક્લિકથી સ્લાઇડને ચેન્જ કરી છીએ એની જગ્યાએ અહીંયા ઓટોમેટિક પણ સેટ કરી શકો છો. હવે એપ્લાય ટુ ઓલ ઉપર ક્લિક કરશો તો બધી સ્લાઇડની અંદર આ એક જ ઇફેક્ટ જોવા મળશે. ફરીથી જોઈએ સ્લાઇડ શોમાં જઈને શું કરવાનું, સ્લાઇડ ટ્રાન્ઝિશન ઉપર ક્લિક કરો, પછી એમાં એપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ, એની અંદર અલગ અલગ ઇફેક્ટ છે જેમાં નો ટ્રાન્ઝિશનની જગ્યાએ કોઈ પણ એક ટ્રાન્ઝિશન સિલેક્ટ કરી લ્યો. ત્યાર પછી સ્પીડ સિલેક્ટ કરો, સાઉન્ડ આપી દો, પછી એડવાન્સ ઓપ્શન આપેલા છે જેમ કે સ્લાઇડને માઉસ ક્લિક ઉપર ચેન્જ કરો અથવા તો ઓટોમેટિક, ત્યાર પછી એપ્લાય ટુ ઓલ ઉપર ક્લિક કરો એટલે તમને ઇઝીલી એનો સ્લાઇડ શો જોવા મળશે, જેની અંદર ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપણને જોવા મળે
છે. ત્યાર પછી આપણે જોઈએ એનિમેશન. આ એનિમેશન શું છે? તો કે તમે જેવી રીતના સ્લાઇડને ટ્રાન્ઝિશન આપો છો તો એ આખી સ્લાઇડને જોવા મળે છે. હવે એની જગ્યાએ તમે સ્લાઇડમાં રહેલા જે કાંઈ બી ચિત્ર લખાણ છે એની ઇફેક્ટ આપવી હોય ત્યારે આપણે એનિમેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. એનિમેશનની મદદથી આપણું જે પ્રેઝન્ટેશન છે એ વધારે ઇફેક્ટિવ અને આકર્ષક લાગે છે. હવે એના બે પ્રકાર છે, એક તો એનિમેશન સ્કીમ અને એક તો છે કસ્ટમ એનિમેશન. હવે એનિમેશન સ્કીમ છે એમાં પહેલેથી જ રેડી હોય છે બધી, અને કસ્ટમમાં આપણે જાતે અમુક વસ્તુ કરવી પડે છે. જોઈએ એનિમેશન સ્કીમની અંદર શું આવે છે. જો એનિમેશન સ્કીમની અંદર મેં જેવી રીતના કીધું કે પાવર પોઈન્ટમાં એનિમેશન સ્કીમ છે એ પહેલેથી જ શું આપે તૈયાર હોય છે. તેમાં કોઈ પણ એક સ્કીમને તમારે પસંદ કરવાની હોય, એ સ્કીમને પસંદ થઈ ગયા બાદ તમે એપ્લાય ટુ ઓલ બટન ઉપર ક્લિક કરશો એટલે એ સ્કીમ છે બધી જ સ્લાઇડની અંદર સેટ થઈ જશે. બરાબર, જોઈએ કેવી રીતના થાય. પાવર પોઈન્ટને આપણે ઓપન કરીશું. પહેલાં ઓપન કર્યા બાદ એમાં આપણે સ્લાઇડ શો ઉપર ક્લિક કરીશું. પહેલાં તો આપણે આની અંદર સ્લાઇડની અંદર કોઈ વસ્તુ રાખેલ નથી એટલે આપણે અહીંયા કોઈ પણ વસ્તુ ટાઈપ કરી દઈએ. ત્યારબાદ આપણે સ્લાઇડ શો ઉપર ક્લિક કરીશું. સ્લાઇડ શોની અંદર આપણે એનિમેશન સ્કીમ ઉપર ક્લિક કરશું એટલે જે ટ્રાન્ઝિશનનું ડાયલોગ બોક્સ હતું અહીંયા જ શેનું આવશે, એનિમેશનનું ડાયલોગ બોક્સ. એની અંદર ઘણી બધી આપણને એનિમેશન માટેની ઇફેક્ટ આપેલી હશે. કોઈ પણ એક ઉપર ક્લિક કરી અને એપ્લાય આપી શકો છો. જોઈ શકો છો અહીંયા ઘણી બધી સ્કીમ આપેલી છે, રાઇઝ અપ, રાઇઝ ડાઉન, ડિસએપિયર, એપિયર, એલિગન્ટ, આવી ઘણી બધી, ઝૂમ, ઝૂમ ઇન, ઝૂમ આઉટ, ઘણી બધી અહીંયા સ્કીમ આપેલી છે. સિલેક્ટ કરી અને એપ્લાય ટુ ઓલ સ્લાઇડ ઉપર ક્લિક કરશો એટલે તમને ઇફેક્ટ જોવા મળશે. જો તમે સ્લાઇડ શો આપો અહીંયા જોવા મળ્યું તમને, એવી જ રીતના પહેલી સ્લાઇડની અંદર પણ તમને એ જ વસ્તુ જોવા મળશે. છે એ જ ઇફેક્ટ એટલે એપ્લાય ટુ ઓલ આપવાથી બધી સ્લાઇડની અંદર એક સરખી ઇફેક્ટ આપણને જોવા મળે છે. જ્યારે કસ્ટમની મદદથી આપણે અલગ અલગ સ્લાઇડની અંદર અલગ અલગ ઇફેક્ટ આપી શકીએ છીએ. શું કરવાનું? તો કે સ્લાઇડ શોની અંદર જઈ અને એનિમેશન સ્કીમ એનું ડાયલોગ બોક્સ ખુલે એમાં અલગ અલગ સ્કીમ આપેલી હોય સિલેક્ટ કરો અને એપ્લાય ટુ ઓલ એટલે આ શું થયું, એનિમેશન સ્કીમ. ક્લિયર? ત્યાર પછી આપણે જોઈએ કસ્ટમ એનિમેશન. કસ્ટમ એનિમેશનની અંદર શું આવે છે? તો કસ્ટમ એનિમેશનની અંદર જે તમે સ્લાઇડ તૈયાર કરેલી છે પ્રેઝન્ટેશન માટે એની અંદર જે ચિત્ર અને લખાણ રહેલા છે આ ચિત્ર અને લખાણને તમારે કોઈ પણ જાતનું એનિમેશન આપવું હોય તો તમે કસ્ટમ એનિમેશનની અંદરથી આપી શકો છો. આની અંદર ઘણી બધી ઇફેક્ટ રહેલી છે, જેમ કે એન્ટ્રન્સ એટલે કે શરૂઆતની અસર દર્શાવવા માટે એમ્ફેસિસ એટલે કે ભાર મૂકવા. ભાર મૂકવા એટલે શું? તો કે કોઈ એક વર્ડ છે એને તમે એન્ટ્રન્સ આપી દીધી એટલે કે સ્લાઇડની અંદર આવવાની ઇફેક્ટ આપી દીધી. હવે એને તમારે અહીંયાની અરાઉન્ડ ફેરવવી છે તો એ એમ્ફેસિસ થયું કહેવાય. ત્યાર પછી છે એક્ઝિટ અને મોશન પાથ. એક્ઝિટ છે એટલે સ્લાઇડમાંથી તમારે કોઈ પણ વસ્તુ બહાર જવા દેવી છે તો એક્ઝિટ, અને મોશન પાથ એટલે કે તમારે કોઈ પણ વસ્તુને ચલાવવી છે એ આગળ લઈ જવી છે તો મોશન પાથ. જોઈએ એને પણ એવી જ રીતના સ્લાઇડ શોમાં જઈને કસ્ટમ એનિમેશન ઉપર ક્લિક કરો. હજુ માય કમ્પ્યુટર ઉપર ક્લિક કરી ત્યારબાદ જ આ ઓપ્શન બધા ખુલશે. બરાબર, એ પહેલાં ખુલશે નહીં. એડ ઇફેક્ટ ઉપર જશો એટલે ચાર પ્રકારની તમને જોવા મળી ઇફેક્ટ, જેમાં આપણે પહેલાં એન્ટ્રન્સમાં જોશું, એમાં મોર ઇફેક્ટમાં જઈએ અને જોઈએ કેટલી બધી ઇફેક્ટ છે. છે આમાં તમે કોઈ પણ યુઝ કરી અને એની ઇફેક્ટ જોઈ શકો છો. ત્યાર પછી સિલેક્ટ કરી ઓકે આપી શકો છો. અહીં અલગ અલગ ઘણી પ્રકારની ઇફેક્ટ આપેલી છે. અલગ અલગ ઇફેક્ટની મદદથી અલગ અલગ રીતના એ ટ્રાન્ઝિશન આપે છે. બરાબર, આવી રીતના અલગ અલગ ઘણા બધા પ્રકારના એનિમેશન એની અંદર આપેલા છે. ત્યાર પછી આપણે બીજી ઇફેક્ટ જોઈએ, એમ્ફેસિસ. એમ્ફેસિસ એટલે કોઈ પણ વસ્તુ ઉપર ભાર મૂકવી હોય ત્યારે એમ્ફેસિસનો યુઝ થાય છે. હવે જોઈએ એની અંદર આપણે
સ્પીન વાળી ઇફેક્ટ લઈએ તો કે સર્કલમાં જે કંઈ બી ટેક્સ હશે એ ફરશે. તો આવી રીતના આવી ઇફેક્ટ જોતી હોય ત્યારે આપણે એન્ટ્રાન્સનો યુઝ કરવાનો, સોરી એમ્ફેસિસનો યુઝ કરવાનો થશે. ત્યાર પછી છે એક્ઝિટ, એટલે કે સ્લાઇડમાંથી કોઈ પણ વસ્તુને બહાર જવા દેવી હોય ત્યારે આપણે એક્ઝિટનો યુઝ કરીએ છીએ. તેમ આપણે જોઈએ ફ્લાય આઉટ, એટલે વસ્તુ બહાર જતી રહી. એવી રીતના ચેકર બોક્સ, એટલે વસ્તુ છે એ ત્યાંથી ડિસઅપિયર થઈ જશે, એટલે કે જતી રહેશે. ત્યાર પછી છે મોશન પાથ, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુને લઈ જવી છે તો મોશન પાથ, અપ ઉપરની બાજુ લઈ જવી છે, એવી રીતના ડાઉન ડાઉન નીચેની બાજુ લઈ જવી છે, એવી રીતના ઘણા બધા મોશન પાથ એની અંદર આપેલા છે. એવી રીતના આપણે ડ્રોથી આપણી જાતે પણ ડ્રો કરી શકીએ છીએ. ત્યાર પછી એમાં આપણે કોઈ પણ એક ઇફેક્ટનો યુઝ કરીએ છે. આવી રીતના આપણે ગમે મોશનનો યુઝ કરી, અલગ અલગ શેપનો યુઝ કરી અને એને ચલાવી શકીએ છીએ. ત્યાર પછી સ્પ્રિંગ, સ્પ્રિંગના આકારની જેમ તેને રોટેટ કરાવી શકીએ છીએ. તો આવી રીતના મોશન પાથની મદદથી આપણે તેને ચલાવી શકીએ છીએ. તો કસ્ટમ એનિમેશનની અંદર આટલી ચાર પ્રકારની અલગ અલગ ઇફેક્ટ આપેલી છે. ત્યાર પછી આપણે જોઈએ રિહર્સ ટાઈમિંગ. રિહર્સ ટાઈમિંગની અંદર જ્યારે આપણે પ્રેઝન્ટેશન રેડી કરીએ છીએ, હવે એની અંદર આપણે શો જોવો છે, પણ આપણે કોઈ પણ ક્લિક કર્યા વગર એ શોને જોવો છે અને ટાઈમિંગ સાથે તેને ચલાવવો છે, ત્યારે રિહર્સલ ટાઈમિંગનો યુઝ થાય છે. એટલે કે કોઈ પણ ક્લિક અથવા તો એન્ટર આપ્યા વગર પ્રેઝન્ટેશન કન્ટિન્યુ ટાઈમિંગ સાથે ચાલશે. જોઈએ કેવી રીતના. પાવર પોઈન્ટને ઓપન કરીએ, સ્લાઇડ શોમાં જઈ તેની અંદર રિહર્સ ટાઈમિંગ ઉપર ક્લિક કરી, અહીંયા તમને સાઈડમાં એક ડાયલોગ બોક્સ જોવા મળશે કે જેની અંદર ટાઈમિંગ સેટ થતો હશે કે કેટલા મિનિટ કઈ સ્લાઇડને થઈ અથવા તો કેટલા સેકન્ડ લાગ્યા એક સ્લાઇડને ચેન્જ થવા માટે. બરાબર. હવે અહીં આપણો જો શો ખતમ થઈ ગયો, એટલે કે સ્લાઇડ શોનું પ્રેઝન્ટેશન પૂરું થઈ ગયું, તો એક મેસેજ આપણને જોવા મળશે કે જેની અંદર આપણને ટોટલ ટાઈમિંગ જોવા મળશે અને એ કહેશે કે પર્ટિક્યુલર સ્લાઇડ વાઇઝ તમારે ટાઈમિંગ જોવું હોય તો યસ ઉપર ક્લિક કરો. યસ ઉપર ક્લિક કરતા આપણને એક સ્લાઇડ વાઇઝ તેનો ટાઈમિંગ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે એક સ્લાઇડને 7 સેકન્ડ લાગી અને બીજીને 9. સમજાઈ. સ્લાઇડ શોમાં જઈ અને સેની પર ક્લિક કરવાનું, રિહર્સ ટાઈમિંગ, એક ડાયલોગ બોક્સ જોવા મળશે જેની અંદર ટાઈમ સેટ થતો હશે. ક્લોઝ કરશો એટલે એક મેસેજ જોવા મળશે કે જે આપણને પર્ટિક્યુલર સ્લાઇડ વાઇઝ ટાઈમિંગ જોવા મળશે, દેખાડશે. ક્લિયર. તો રિહર્સલ ટાઈમિંગનો યુઝ એના માટે થાય, સમજી. કોઈ પણ સ્લાઇડનું ટાઈમિંગ વાઇઝ તમારે જોવું હોય પ્રેઝન્ટેશન, ત્યારે રિહર્સલ ટાઈમિંગનો યુઝ થાય છે. ક્યાંથી ઓપન કરવાનું, તો કે સ્લાઇડ શોમાં જઈ અને રિહર્સ ટાઈમિંગ. ત્યાર પછી આપણે જોઈએ કિયોસ્ક શો. કિયોસ્ક શોનું બીજું નામ છે સેટઅપ શો. હવે આ શોનો યુઝ ક્યારે થાય છે, તો કે જ્યારે તમે પ્રેઝન્ટેશન બનાવો છો અને તેને કન્ટિન્યુઅસ તમારે ચાલુ રાખવી છે. હવે આ વસ્તુ ક્યાં યુઝ થાય, તો કે તમે ઘણી વખત જોતા હોય કોઈ રોડ હોય તો અહીંયા એક સ્ક્રીન લગાડી હોય, એમાં કોન્સ્ટન્ટ એડવર્ટાઇઝમેન્ટ ચાલુ જોઈએ, તો આ જગ્યાએ આ કિયોસ્ક શોનો યુઝ થાય છે, જેને આપણે બીજી રીતના સેટઅપ શો તરીકે પણ ઓળખીએ છીએ. તો તે સતત ચાલુ જ રહે છે, તે બંધ થતો નથી. જ્યારે આપણે બંધ કરીએ છીએ ત્યારે જ તે બંધ થાય છે. આવું કરવું હોય ત્યારે સ્લાઇડ શોમાં જઈ અને કિયોસ્ક શો એટલે અથવા તો સેટઅપ શો ઉપર ક્લિક કરી પછી બ્રાઉઝર એટ અ કિયોસ્ક, એની અંદર એવું ઓપ્શન આવશે ડાયલોગ બોક્સમાં ત્રીજું, તેની પર ક્લિક કરી અને ઓકે આપી અને F5 એટલે કે પ્રેઝન્ટેશન સ્લાઇડ શો આપો, એટલે આ શો કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. તમે જોઈ શકો છો કે આ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે, બંધ થશે નહીં. એકવાર આપ્યું, આપણે બે જ સ્લાઇડ એની અંદર બનાવેલી છે, જોઈ પાછી રિપીટ થાય છે. તો આવી રીતના કન્ટિન્યુઅસ શો ચાલુ રહીએ તેને શું કહેવાય છે, કિયોસ્ક શો, કે જે કોન્સ્ટન્ટ સતત ચાલુ જ રહેશે. કિયોસ્ક શોને સેટઅપ કરવા માટે શું કરવાનું જોઈએ, ફરી એકવાર સ્લાઇડ શો ઉપર જઈને ક્લિક કરો, તેની અંદર સેટઅપ શો ઉપર ક્લિક કરી, એક ડાયલોગ બોક્સ જોવા મળશે જેમાં બ્રાઉઝર એટ અ કિયોસ્ક ઉપર ક્લિક કરી ઓકે આપતા પછી F5 એટલે કે સ્લાઇડ શો આપ
આપણને સેટઅપ શો એટલે કે કિયોસ્ક શો જોવા મળશે. ત્યાર પછી આપણે જોઈએ કસ્ટમ શો. કસ્ટમ શો એટલે કે ઘણી વખત એવું થાય કે આપણે એવી જરૂરિયાત ઊભી થાય છે કે આપણે પ્રેઝન્ટેશનની અંદર બધી જ સ્લાઇડનો યુઝ કરવાનો થતો નથી, ખાલી અમુક જ પસંદ કરેલી સ્લાઇડનો જ આપણે સ્લાઇડ શો જોવાનો હોય છે. તો આવું કરવા માટે આપણે કસ્ટમ શોનો યુઝ કરીએ છીએ. કેવી રીતના તેનો યુઝ થાય તે જોઈએ. પાવરપોઈન્ટને ઓપન કરીએ, તેની અંદર આપણે સ્લાઇડ શોમાં જઈ અને કસ્ટમ શો ઉપર ક્લિક કરીએ. અહીંયા જુઓ, કસ્ટમ શો અને કસ્ટમ એનિમેશન બધે વસ્તુ અલગ છે, બંને વસ્તુ. કારણ કે કસ્ટમ શોની અંદર તમે શો જોઈ શકો છો અને કસ્ટમ એનિમેશનની અંદર તમે ઇફેક્ટ આપી શકો છો, બંને વસ્તુ અલગ અલગ છે. કસ્ટમ શોની અંદર તમે ન્યૂ પર ક્લિક કરી અને અહીંયા તમે જેટલી સ્લાઇડ બનાવેલી હશે તે જોવા મળશે, તેમાંથી જરૂરિયાત મુજબની એડ કરી અને ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમને શો નામનું બટન જોવા મળશે. તેની ઉપર ક્લિક કરવાથી આપણે જેટલી સ્લાઇડ સિલેક્ટ કરી હશે તેનો સ્લાઇડ શો આપણને જોવા મળશે. અહીં બે સ્લાઇડમાંથી અમે એક જ સ્લાઇડ સિલેક્ટ કરેલી છે તો મને એક સ્લાઇડ જોવા મળશે. શું કરવાનું, સ્લાઇડ શોમાં જઈ અને કસ્ટમ શો ઉપર ક્લિક કરી ન્યૂ, એમાં બે સ્લાઇડ દેખાડે છે, એમાંથી કોઈ પણ એક એડ કરો. હવે સપોઝ ભૂલથી તમારાથી બીજી સ્લાઇડ પણ એડ થઈ જઈ છે તો તમે એને રિમૂવ કરી શકો છો. પછી એનો ક્રમ તમારે ચેન્જ કરવો છે તો તમે એ પણ કરી શકો છો. સમજાય? તો આવી રીતના તમે કસ્ટમ શોનો યુઝ કરી શકો છો કે જેની અંદર જરૂરિયાત મુજબની જ સ્લાઇડ આપણે જોઈ શકીએ છીએ. તો આજના આ વિડીયોની અંદર આપણે પાવરપોઈન્ટમાં સ્લાઇડની જુદી જુદી ઇફેક્ટ જોઈ, જેમાં આપણે બેકગ્રાઉન્ડ, સ્લાઇડ ટ્રાન્ઝિશન, એનિમેશન, જેની અંદર એનિમેશન સ્કીમ એન્ડ કસ્ટમ એનિમેશન, રિહર્સલ ટાઈમિંગ, કિયોસ્ક શો અને કસ્ટમ શો. થેન્ક યુ.